गुजरात राज्यना 108 इमरजन्सी सेवाना ऑपरेशन हेड सतीश पटेले इमरजन्सी सेवा में रात दिवस सतत कार्यरत एवं 108 खिलखिलाट 181 महिला अभियम आरोग्य संजीवनी दसगाम दीठ एक फरतू दवाखानू 1962 नी सेवाओं आ तमाम सेक्टर कर्मचारी साथ रूबरू मुलाकात करी हती, तेमना काम की समीक्षा करी हती अने तेमने मार्गदर्शन पूरु पाड्यु हतु। तो छोटाउदेपुर आवेला राज्यना 108 इमरजन्सी सेवाना ऑपरेशन हेड सतीश पटेले तीर समाचार साथे खास वाचित करी हती। नमस्कार दर्शक मित्रों, हूँ जमील पठाण, आप जोई रह्या छो तीर समाचार। दर्शक मित्रों, आजे जे कोरोना नो काळ चाली रह्यो छे ने कोरोना काळ नी अंदर 108 नी जे भूमिका छे एक खूब ज सराहनीय भूमिका छे, खूब ज सारी 108 नी कामगीरी छे अने तेनी कामगीरी ने लईने आजे कोरोना ना जे दर्दीओ छे ते लोको खूब ज कही शकाय के एक पोतानो जीव बचाववामां तेमने आ 108 खूब ज कारगर साबित थई छे। छोटाउदेपुर जिल्लामां 108 कुल लगभग 16 छे ने 108 कार्यरत छे। अपनी साथे आजे छोटाउदेपुर जिल्लानी 108 ना जे गुजरात हेड छे सतीश पटेल साहेब, जे एमने मुलाकात लीधी छे अने मुलाकातमां तेमणे छोटाउदेपुरमां जे 108 ની કામગીરી છે તેનું એક મૂલ્યાંકન પણ કર્યું છે અને સાથે જે લોકોની કામગીરી સારી છે 108 ના કર્મીઓને બિરદાવ્યા છે, એવોર્ડ પણ આપ્યા છે, પ્રમાણપત્ર પણ આપ્યું છે, ત્યારે એમની સાથે વાતચીત કરીશું। સાહેબ, આપે છોટાઉદેપુરની મુલાકાત લીધી છે, મુલાકાત દરમિયાન આપને શું જાણવા મળ્યું છે, કઈ રીતનું છોટાઉદેપુરની કામગીરી રહી છે? જી, હું વાત કરું તો છેલ્લા 6-7 મહિનાની અંદર જે કોરોનાના કેસીસનો વધારો થયેલો છે એ અક્રોસ ગુજરાત 108 ના કર્મચારીઓએ બહુ સરસ કામ કર્યું છે। એ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાની વાત કરું તો અહીંયા 16 એમ્બ્યુલન્સીસ કાર્યરત છે, 16 એમ્બ્યુલન્સ ઉપર કરીબ 80-85 નો સ્ટાફ છે। દરેક એમ્પ્લોયીએ પોતાની જાનની પણ પરવા કર્યા વગર દરેક કોરોનાના જ્યાં જ્યાં કેસીસ આવ્યા છે ત્યાંથી નજીકની ફેસિલિટીની અંદર ટ્રાન્સફર પણ કર્યા છે। તો એક બહુ સરસ અને ઉમદા કામ એ લોકોએ કર્યું છે। રેગ્યુલર કેસીસ તો આવે જ છે, પ્રેગ્નન્સીનો હોય, ટ્રોમાનો હોય, એક્સિડન્ટના હોય, એ સિવાય આ કોરોનાના કેસીસ પણ એ લોકોએ ઘણા શિફ્ટ પણ કર્યા છે। સર, અત્યારે આજે કોરોના કાળની અંદર આ વિસ્તાર છે, અંતરિયાળ આદિવાસી વિસ્તાર છે, ક્રિટિકલ કન્ડિશનમાં જે કોરોનાના પેશન્ટ હોય છે તેમને અહીંયાથી શિફ્ટ કરવાના થતા હોય છે, તેમને વડોદરા રિફર કરવા પડતા હોય છે, તેવામાં 108 ની જે ભૂમિકા રહી છે એને લઈને શું કહેશો? જી, ઘણા એવા કોરોના કેસીસ હોય છે જેને હાયર ફેસિલિટીની અંદર એને શિફ્ટ કરવાના હોય છે, ક્રિટિકલ કેસીસ જ્યાં અહીંયા ફેસિલિટીઝ અવેલેબલ હોતી નથી એવા કેસની અંદર ઇન્ટર ફેસિલિટી ટ્રાન્સફર કરવામાં આવે છે। તો છોટાઉદેપુરથી બરોડા જે એનું ડિસ્ટન્સ ઓલમોસ્ટ 100-125 કિલોમીટર થાય છે ત્યાં પણ અહીંથી કેસીસ ત્યાં રિફર કરીએ છીએ અને એવા ગંભીર પ્રકારના કેસીસ હોય છે કે જ્યાં અહીંથી શિફ્ટ ના કર્યા હોય અને આજે 100-125 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપતા 2-2.5 કલાકનો સમય જાય છે અને ત્યાં પ્રી હોસ્પિટલ કેર પણ જો સરસ રીતે ના આપીએ તો બી બની શકે કે રસ્તામાં જ દર્દીનું મૃત્યુ થાય છે। આવા સમયગાળાની અંદર 108 નો જે સ્ટાફ જે બહુ સરસ રીતે ટ્રેન થયેલા હોય છે એની પોતાની પણ કાળજી લેતા હોય છે, પીપીઈ કીટ પણ પહેરેલી હોય છે અને એના સુખ સંપન્ન રીતે સારી રીતે પ્રી હોસ્પિટલ કેર આપતા આપતા છોટાઉદેપુરથી બરોડાની અંદર પણ ટ્રાન્સફર કરવામાં આવે છે અને એવા એકાદા કેસીસ નથી હોતા, રોજના 2-3 કેસીસ એવા હોય છે જ્યાં છોટાઉદેપુરથી બરોડા ટ્રાન્સફર કરવામાં આવે છે। સર, છોટાઉદેપુર જિલ્લાની અંદર અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં 108 ની અંદર 108 ના જે કર્મચારી છે તેમના દ્વારા પણ પ્રસૂતિ કરાવવાની પણ ઘણી ઘટનાઓ થઈ છે, ખૂબ જ સરાહનીય બાબત છે, કારણ કે પ્રસૂતા હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેની પ્રસૂતિ પીડા ઉપડતી હોય છે અને તેમાં સક્સેસ ડિલિવરી કરાવવાના પણ કેસો થયા છે, એને લઈને શું કહેશો? જી, આપની વાત બહુ સરસ કીધી આપે અને સચોટ કીધી વાત। 108 ની અંદર રોજની લગભગ 3000 ઇમરજન્સીસ આવે છે, એમાંથી 35% એટલે લગભગ 1200-1300 ઇમરજન્સીસ પ્રેગ્નન્સી રિલેટેડ હોય છે, પ્રેગ્નન્સી રિલેટેડ, અને એમાં બી જે ટ્રાઇબલ બેલ્ટ છે ખાસ કરીને છોટાઉદેપુર, દાહોદ, તાપી જિલ્લા જેવા, ત્યાં આગળ પ્રેગ્નન્સી રિલેટેડ કેસ વધારે આવે છે અને ટ્રાઇબલ બેલ્ટની અંદર કેવું છે કે એ લોકો રોજ ખાઈને રોજ વાપરવાવાળા બધા ક્લાસ છે તો એ લોકો છેલ્લી ઘડી 108 ની અંદર કોલ કરતા હોય છે, ત્યારે પ્રસૂતિની પીડા ઉપડે ત્યારે જ કોલ આવતો હોય છે અને અમારી એમ્બ્યુલન્સ ત્યાં ટાઈમસર પહોંચી પણ જાય છે, પણ જ્યારે જોવે છે ત્યારે એમને ખબર પડે છે કે હવે આને શિફ્ટ કરવામાં બહુ મોડું કરવા જેવું નથી અને એ લોકો ઘણીવાર સીન ઉપર જ એમનું જ્યાં બી ઘર હોય ત્યાં ડિલિવરી કરાવી નાખતા હોય છે અથવા તો એમ્બ્યુલન્સ લાયા પછી જયારે હોસ્પિટલ લઈ જવાનું હોય છે ત્યારે રસ્તામાં એક બાજુ સાઈડમાં ઉભા રહી અને પ્રેગ્નન્સી
ત્યાં ડિલિવરી કરાવતા હોય છે અને એવું પણ નથી હજી સુધી એક પણ ડેથ અમારા એમ્પ્લોયી દ્વારા થયું નથી. એ લોકો સચોટ અને સારી રીતે અને જે ટ્રેનિંગ આપવામાં આવે છે એ પ્રમાણે પ્રોસેસનું અને વાયોલેશન ના થાય એ પ્રમાણે ડિલિવરી કરાઈ અને નજીકની ફેસિલિટીની અંદર એ લોકો શિફ્ટ કરે છે. અને આવા મહિનાની અંદર ઘણા કેસીસ હોય છે કે જ્યાં એ લોકો ડિલિવરી આઈધર સીન ઉપર અથવા એન્ડ્રોઇડ એમ્બ્યુલન્સની અંદર પણ કરાવતા હોય છે. તો ખૂબ જ સારી જે સરાહનીય કામગીરી છે 108ની, કારણ કે છોટાઉદેપુર અંતરિયાળ આદિવાસી વિસ્તાર છે, ખૂબ જ અંતરિયાળ વિસ્તાર હોવાના કારણે આજે અકસ્માત અને પ્રસૂતિના જે કેસો છે તે તો હેન્ડલ કરે છે, સાથે અત્યારે જે કોરોના કાળમાં કોરોનાના જે દર્દીઓ છે તેમને ગ્રામ્ય વિસ્તારમાંથી અહીંયા જે છોટાઉદેપુર સેન્ટર ઉપર લાવવું, અહીંયાથી વડોદરા રિફર કરવું, અને જેમ સાહેબે કહ્યું કે અત્યાર સુધી ઝીરો મોર્ટાલિટી એટલે કે 108માં અત્યાર સુધી એક પણ ડેથ હજુ સુધી થઈ નથી, એટલે ચોક્કસથી કહી શકાય કે છોટાઉદેપુર જિલ્લાના જે 108ના કર્મચારીઓ છે, 108ની જે કામગીરી છે ખૂબ જ સરાહનીય છે, અને તેને લઈને જે ગુજરાતના હેડ છે તેમણે છોટાઉદેપુરના જે 108ના કર્મી છે તેમને એવોર્ડથી સન્માનિત પણ કર્યા છે, પ્રોત્સાહિત કર્યા છે. ધન્યવાદ. છોટાઉદેપુર સહિત દેશ દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.